બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ, અંગ્રેજી માધ્યમમાં કે ગુજરાતી માધ્યમમાં? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે, પણ આજે બહુ બધા લોકોને એકસાથે એનો ટૂંકમાં જવાબ આપવો છે. બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ, અંગ્રેજી માધ્યમમાં કે ગુજરાતી માધ્યમમાં? છેલ્લા 200 વર્ષના વૈજ્ઞાનિકોના જીવનનો અભ્યાસ કરીએ તો 1% પણ એવા વૈજ્ઞાનિક મળતા નથી કે જે લોકો માતૃભાષા સિવાયના માધ્યમમાં ભણ્યા હોય. તમે જે ડૉક્ટરની દવા લો છો એ ડૉક્ટરને પૂછજો. આપણે ત્યાં જેટલા ડૉક્ટર્સ MBBS થાય છે એમાં પણ 90% ડૉક્ટર્સ એવા છે જે માતૃભાષામાં ભણી અને સફળ થયા છે. જે એન્જિનિયર્સે તમારા ઘર ડિઝાઇન કર્યા છે, જે આર્કિટેક્ટ્સ એના માટે ડિઝાઇન બનાવે છે, એમને પણ પૂછી શકાય. એટલું જ નહીં, તમે જે શહેરમાં રહો છો એ શહેરની સરકારી યુનિવર્સિટીમાં, સરકારી કોલેજમાં જે અંગ્રેજીના પ્રોફેસર છે એમને જઈને પૂછો, જેમણે અંગ્રેજીમાં PhD કર્યું છે એ પણ માતૃભાષામાં ભણ્યા છે. તો આનો એક જ વાક્યમાં ટૂંકો જવાબ છે કે બાળકને માત્ર અને માત્ર માતૃભાષામાં જ ભણાવાય. 12 ધોરણ સુધી વિદ્યાર્થી માતૃભાષામાં ભણે છે ત્યારે એના કોન્સેપ્ટ્સ, એના જે ખ્યાલો છે શિક્ષણ વિશેના, જગત વિશેના, વિચારો વિશેના, એ બધા જ સ્પષ્ટ થાય છે. પણ જ્યારે માધ્યમ જુદું હોય અને ઘરનું ભાવાવરણ જુદું હોય, શેરીનું વાતાવરણ જુદું હોય અને આખો એ સમાજનું પર્યાવરણ જુદું હોય ત્યારે બાળક દ્વિધા અનુભવે છે અને આ દ્વિધા જે છે એમની વૈચારિક ગતિને નબળી પાડે છે. જે ભાષા ઘરમાં બોલાય છે એને આપણે સરસ શુદ્ધ કરી શકીએ. તમે જો તમારા બાળકને 100% ઘરમાં, શેરીમાં, શાળામાં, સમાજમાં, લગ્ન પ્રસંગોમાં, TVમાં, બધી જ જગ્યાએ 100% સારું અંગ્રેજી આપી શકો એમ હો તો તમારે વિચાર કરવો જોઈએ, જે મારી દ્રષ્ટિએ ભારતમાં અશક્ય છે. એટલા માટે બાળક માતૃભાષામાં ભણે એ બાળક માટે, પરિવાર માટે અને દેશ માટે ખૂબ ખૂબ લાભદાયી છે. તો હવે આ પ્રશ્નનો જવાબ આવી ગયો ગણાશે અને આપ સૌ આ દિશામાં કોઈ પણ પ્રકારની દ્વિધા ન અનુભવો અને જાણકાર લોકોને પૂછો, મનોવૈજ્ઞાનિકોને પૂછો, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, સાયકોલોજીસ્ટને પૂછો. એક જ જવાબ આવશે કે બાળકને માતૃભાષામાં ભણાવવું જોઈએ. પણ હા, તમને જો એમ હોય કે બાજુવાળાની સાડી કરતાં આપણી સાડી નબળી છે તો બાળ ઉછેરના નિર્ણયો સાડીની જેમ ન લેવા જોઈએ અને એ અર્થમાં સાયન્સ ઓફ લર્નિંગને આપણે માનીએ અને બાળકોને મુક્ત રીતે વિચારવાની અને વિકસવાની તક આપીએ. માતૃભાષાની જય હો. થેન્ક યુ સો મચ.